બનાસકાંઠામાં ગેનીબેનની જીતનું રહસ્ય મળી ગયું છે. કેમ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભામાં બાજી મારી ગયા? જે બેઠકને જીતાડવા માટે શંકર ચૌધરી જેવા મોટા નેતા દિવસ રાત મહેનત કરી રહ્યા હોય અને ત્યાં ભાજપને જો હાર મળી તો ભાજપ માટે તો મોઢું સંતાડવા માટે પણ જગ્યા શોધવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. ભાજપ પણ શોધતું હતું કે ગેનીબેન ઠાકોર લોકસભા જીતી કેમ ગયા. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. બનાસકાંઠા જિલ્લો લોકસભાની ચૂંટણી પૂરી થાય પછી હરેક વખતે ચર્ચાનો વિષય બન્યો છે. આ જિલ્લાને જીતાડવા માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવતી હતી પણ ના ફાવી શકી, કારણ કે કોંગ્રેસે બાજી મારી એમાં ભાજપના જ નેતાઓનો મોટો હાથ હોવાની ચર્ચા જાગી. હજુ પણ આ બનાસકાંઠાનું રાજકારણ શાંત થવાનું નામ નથી લેતું, કારણ કે હવે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ અને વિધાનસભામાં અપક્ષમાંથી ચૂંટાયેલા અને જીત બાદ ભાજપ સાથે ભળી ગયેલા માવજીભાઈ દેસાઈ આમને સામે છે. એટલે કે ભાજપના બે નેતા હવે આમને સામે છે. હવે વાવ પેટા ચૂંટણી નજીક છે, એક જ સમાજ હવે આમને સામે છે. ભાજપ આ બેઠક જીતવા કમર કસી રહી છે ત્યારે આ બે ભાજપના નેતાઓ ક્યાંક ભાજપને પાછી હાર ન પાવે. રાજકીય દ્વંદ્વમાં આજે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવા દેસાઈએ પોતાના સમાજના મોભીઓને ભેગા કર્યા. ગોવા રબારીએ જાહેરમાં કહ્યું હતું કે માવજી દેસાઈને પૂછો કે સમાજમાં ભાગલા નીતિ કેમ અપનાવી રહ્યા છે. ગોવા રબારી શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. તમે જે કર્યું ભલે કર્યું જવા દો, પણ તમે સારું ચલાવો, ઉના સિવાય વાત નથી. હવે તમે ઊંધા જીતે કરો, બીજું કરો, એમાં સમાજને હું શું કરું? ફરિયાદો થઈ તો હું શું કરું? સમાજ શું કરે? સેના માટે ફરિયાદો થઈ છે તમારે વિચારવું કે નહીં? અને ફરિયાદો ખોટી હોય, ખોટી હોય તો સમાજને ભેળો કરી કહો કે મારા પર ખોટું છે. આ હું કહું છું કે મારો એક પણ ખોટો હોય તો લાવો. એ લોકો કે તમે તો નહીં કહો, પણ એ લોકો કે તમારો આખું પર એક ખોટું છે કે ભૂલ છે. 40 વર્ષની વાત કરું છું, હું 2 વર્ષની વાત નહીં. શુક્રવાર ડખા પડ્યા છે, શુક્રવાર સમાજના ભાગલા પાડો, સુકોમ સમાજને બધો ડબોળો ઊભો કરો. એક તો હોય કે આ છે આ છે, એની ભાષા હું વાપરું તો બધું ઓગળી નહીં, પણ હું એ ભાષા નથી વાપરતો કે કોણે શું કર્યું છે. એક માણસની સાથે ગદ્દારી કરી હોય મેં તો તમે કહી શકો છો, મારા જાહેર જીવનમાં કઈ ગદ્દારી કરી હોય? જ્યાં જોશો પણ ગઢવી સાહેબથી ન બન્યું તો બે અમે ચૂંટણી લડ્યા. ભીટ પર ઘા કરવાનો હું નથી, સમાજને નુકસાન થાય એ મારું એક પગલું ભરવાવાળો હું નથી. હવે તો આખી ઉંમર પૂરી થઈ ગઈ, એક પગલું સમાજને બધો જે સમાજ વિખેરાઈ ગયો છે તો નજર ફેરવો કે જે આ રીતે ખંડ બજાણા કરીને સમાજ વેર વિખેર કરે, એમની આજે શું પરિસ્થિતિ છે એ બી તમે શાંતિથી વિચાર. તો એમનો વિચાર શું છે? શાંતિથી છે, સમાજ છે, ચાલે છે, એક છે. તો પદે શું આ જે ધારે છે સંકુલ બને એ દિવસે પણ 50 જણે કહ્યું હતું કે ભીરોભાઈ જૂના છે, અમને ચેરમેન ગણાવો. મેં જ કહ્યું કે તમારા વ્યવહારમાં સમજાઈ ગયું. ડીસા ખાતે માર્કેટ યાર્ડમાં માલધારી સમાજના આગેવાનો સાથે ગોવા દેસાઈએ સંવાદ કર્યો અને કહ્યું હતું કે ચેરમેન તરીકે મેં વર્ષો સુધી સેવા કરી છે, આજ દિન સુધી 40 વર્ષની રાજનીતિમાં મારા દામન પર ડાઘ લાગવા નથી દીધો, મારા પર ખોટા આક્ષેપો થાય છે અને આ ખોટા આક્ષેપો માવજીભાઈ દેસાઈ અને બાબુભાઈ પાનકુટા અન્ય ડિરેક્ટરીને સાચું ખોટું ભીડવીને કરી રહ્યા છે. ખાસ કરીને તો સમાજને મળાયું નહોતું ચૂંટણી પછી, એટલે સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે, પેટા ચૂંટણી આવે છે, તો બધે આપણે સાથે રહીને કામ કરવાનું છે, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે. અમુક માણસો જે છે એમને ગમે એમ કરી મેં ભાગલા પડે પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ન આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે, પણ કોક ના કોક માણસોએ અડાવડું વાતાવરણ કર્યું આમ છે તેમ છે, બાકી સારી મદદ કરી છે અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા. અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કઈ વાત આવી આપના માધ્યમથી,
તો ગાડી ઠરાવ કરીને લઈ છે. આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ સર્વાનું મતે કર્યો હતો. ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે હવે ચૂંટણી પતી ગયા પછી લાવશું. ચૂંટણી પછ્યા પછી ગાડી લઈ છે. ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો છઠ્ઠો નંબર છે આખા ગુજરાતમાં એપીએમસીનો દરેક ક્ષેત્રે. છતાં પણ તમે બાજુમાં શિહોરી જો તો ફોર્ચ્યુનર, થરાદ જો તો ફોર્ચ્યુનર, ધોનરા જો તો ફોર્ચ્યુનર, પાલનપુર જો તો ફોર્ચ્યુનર, બીજી ત્રીજી લક્ઝરીઓ ગાડી. અહીંયા પણ મેં કહ્યું હતું ઠરાવમાં તો સારી ગાડી લાવજો, પરંતુ જે ઇનોવા હતી એની એ જ લઈ છે. મારા પહેલાં પણ ઇનોવા હતી, એક બીજી થાર ગાડી પણ હતી, બે ગાડી હતી, એના પહેલાં પણ એ જ હતી. એટલે આ વખતે અમે ઠરાવ કર્યો કે જૂની ગાડીમાં 5-6 વર્ષ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો એને હરાજીથી વેચી મારવી, આપણે નવી ગાડી લઈ જવું. એટલે એને હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે. પણ બધા વરસાદનું ના વાતાવરણ જોયું એટલે કીધું થોડા દાડા પછી જાહેરાત આવો કે જેથી થોડા લોકો આવે લેવાવાળા. આટલો જ પ્રોસેસ, આટલી જ વાત. બીજા નંબરમાં કંઈક શોપિંગનું આપના માધ્યમથી કંઈક આવ્યું છે. શોપિંગની અંદર 2077માં ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી જેવું નવું બનાવવું જે તે. પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરીએ કહ્યું કે આપણે નગરપાલિકાએ નોટિસ આપી છે ને બધું પડે એમ છે, અને કોઈ પડી ગયું તો નોટિસમાં લખ્યું છે જવાબદારી માર્કેટની. તો મેં કોઈ એજન્ડા લઈને ઠરાવ કરો નવેસરથી. એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માલ અને નીચે ભોયરામાં દિવાલો બિવાલો વગેરે છે આપણા કબજામાં છે, એટલું તમે ઉતારી લો. બાકીનો પછી જે હશે એ નવેસરથી આપણે ચર્ચા કરશું, નવેસરથી બોર્ડમાં લઈશું. હાલ પૂરતું આ ઉતારી લો એટલો જ પ્રશ્ન. અને ઉતારવા માટેનો પણ સેક્રેટરીએ તમામ પ્રોસેસ કર્યો, અને જે નિયમમાં આપતો હોય પ્રોસેસ કર્યા, ભાવ મંગાવ્યા, જે તે કરીને કાયદેસર આવ્યું ને ઉતારવાનું ચાલુ કર્યું. આ બે જ પ્રશ્નો, આ પ્રશ્નો તમારા આગળ આ નિરાકરણ એની અંદર મને લાગે અધિકારીઓને કોઈક નિવેદન આપી લીધું હશે. અને ઠરાવની કોપી જોઈએ તો કોપી સેક્રેટરી લેજો આપશે. સર્વાનું મતે બધું કામ બી કર્યા છે. આના સિવાય બીજો કોઈ પ્રશ્ન હવે એ તો આ વિરોધ શું છે એ તો કે તો ખબર પડે. આ બે મુદ્દા હતા મેં વાત કરી, એમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર હું ને એ બધા જ મેન્ડેટ પર છીએ. ભારતીયના આદેશ, પાર્ટીના આદેશથી ડિરેક્ટર ચૂંટણા છે. હું નહોતો તો પછી હું પાર્ટીમાં સર્વસંમતિથી સમાજના બધા જે દળોના સંમતિથી અંદર આવ્યો અને પાર્ટીએ કહ્યું, કારણ કે માવજીભાઈ 2 ટર્મ રહેલા હતા એટલે ચેરમેન ન થઈ શકે. હું વળો તો હું ન રહી શકું. નવા કાયદામાં 2 ટર્મ ચેરમેન રહ્યા હોય ત્રીજી ટર્મ ન રહી શકે. એટલે પાર્ટી કહ્યું કે તમે આ જવાબદારી સંભાળો. તો એ હું જવાબદારી સંભાળું, બધા મેમ્બરો બીજા બધા જ, કોઈ દાડો કોઈ વિવાદ મગજ મારી થયો નથી. હવે બાબુભાઈને અને માવજીભાઈને કોઈ તકલીફ હોય અને મેમ્બરને બોલાય ના પાડ્યો હોય એવા મને સમાચાર મળ્યા કે એમણે ના પાડ્યો, મિટિંગમાં ન જતા, મેં મિટિંગ મોકૂફ રાખી, મારે થોડું બહાર જવાનું. એટલે મેં ફોન કોઈ આવીને પછી ફોન કર્યો સેક્રેટરી, તું ભાઈ બધાને કહી દો આજની મિટિંગ મોકૂફ. અને એ સભ્યએ એને પૂછ્યું કે એ બે ના પાડ્યો છે, અમુક સભ્યએ વાત કરી કે એમણે ના પાડ્યો છે. કીધું કંઈ વાંધો નહીં, આપણે તો પાર્ટીના માણસો છીએ, બધા પાર્ટીના આદેશથી બેઠા છીએ. અહીંયા ખેડૂતની સંસ્થા છે, ખેડૂતનું કે અહિત ન થાય, માર્કેટને કે નુકસાન ન થાય અને પાર્ટીને ક્યાંય પણ લૂછણ ન લાગે એ જવાબદારી આપણા સૌની છે ને વિશેષ મારી છે. એટલા આપણે આપણા બધા એ રીતે સારું કામ કરો. સાહેબ, આજે સમાજ સાથેની બેઠક બાદ એપીએમસીને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે? એપીએમસીમાં તો નિર્ણય કોઈ લીધો નથી. સમાજને વાત કરી કે ભાઈ તમે બધા સંમતિથી જોડાયા હતા, સંમતિથી છો, રહેશો, આગામી ઇલેક્શનમાં તમે બધા સાથે રહેવાના હો, તો ન રહેવાના હો તો મારે કોઈ રહેવું નથી. સાહેબ, તમે બધા સમાજ આખો છે, મારા સમર્થકો છે, સમાજ છે, એ બધા સાથે રહો તો હું વૃકી એટલો શું કરો. એટલે એક અવાજે કીધું કે અમે પાર્ટી સાથે છીએ, આગામી ઇલેક્શનોની અંદર પણ સમગ્ર જિલ્લો તમારી સાથે છે અને પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે પૂરેપૂરી અમારી તાકાત. આજે ડીસા એપીએમસીમાં 1000 થી વધુ માલધારી સમાજના આગેવાનો ગોવાભાઈના સમર્થનમાં ભેગા થયા.
ડીસા એપીએમસીનો વિવાદ હવે પ્રદેશ ભાજપ સંગઠન સુધી પહોંચ્યો, ત્યારે ડીસા એપીએમસીના સહકારી માળખામાં ચૂંટાયેલા તમામ વ્યક્તિઓ ભાજપ મેન્ડેટ પર ચૂંટાઈ આવ્યા છે, ત્યારે ગોવા રબારીના સમર્થનમાં આવેલા કાર્યકરો શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. ખરીદી છે, હું એમાં આજીવન વાઇસ ચેરમેન હતો, પણ અમે કોઈ દાડો ગોવાભાઈ પર ભાજપ અમે આક્ષેપો કર્યા નથી. ગોવાભાઈને અમારી સીટ ખાલી કરીને અમે માર્કેટમાં લાવેલા છે, અને આજે અમે ગોવાભાઈને છોડીશું. આખો સમાજ પીરાભાઈ વાલાભાઈ મુકામ પોસ્ટ બરોડા. આજે શું મીટિંગ કરી હતી, શું ચર્ચા થઈ મીટિંગમાં? આ ગોવાભાઈ અમારા સમાજના આગેવાન છે, આ લોકો અમારા સમાજની ચેડી પડેલા છે, ખોટા સમાજના ભાગલા પાડે છે, ખોટા કટા વિરોધી કરે છે, ખોટો ખોટો અહીંયા આફત આલે છે, ખોટું આ બધું ખોટું છે. ઓકે, સમાજના ભાગલા પાડે કોણ છે? સમાજના ભાગલા પાડે માવજીભાઈ બાબુભાઈ ગબારી ગોવાભાઈ વાલાભાઈ મુકામ પોસ્ટ બલોદર તાલુકો ડીસા જિલ્લે બનાસકાંઠા. આ બાજુ આજે અમારો સમાજ એમાં ભેગો થયો કે અમે બધા રબારી ભેગા થઈ અને અમારા આ કારોબારીના મેમ્બરો જે હોય ને માર્કેટના ડિરેક્ટરો એમને અમે તૂટી કાઢ્યા. અમારા વોર્ડથી અમારી મંડળીના વોર્ડથી અમે તૂટી કાઢ્યા. એના પછી ભાજપ પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો એ મેન્ડેટથી બધા તૂટેલા. પછી એના પછી અમે ગોવાભાઈ ગોમડી ગોમડી ફરીને જાહેર સભાઓ કરી બધા સમાજને પૂછ્યું, સમાજે બધાએ કીધું કે ગોવાભાઈ તમે ભાજપમાં પ્રવેશ કરો. અમારા બધાના આગ્રહથી ગોવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો. ગોવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગોવાભાઈને મેન્ડેટ આપ્યો અને મેન્ડેટથી ગોવાભાઈને ચેરમેન બેહાર્યા. હવે એ ગોવાભાઈને મેન્ડેટમાં ચેરમેન બેહાર્યામાં આ લોકોને શું કે શું પેટમાં દુખે છે એ અમને કોઈ ખ્યાલ આવતો નથી. આ લોકો જ્યારે અમારા ઓઇના તાલુકા સંઘના ડિરેક્ટર હતા બધા, તો એમના હાળા મની ગોમા માછીના ભેગા થઈ અને અમારો આખો ડીસા તાલુકા સહકારી ખરીદદાર સંઘ છે, ગુજરાત રાજ્ય લેવલે બીજા નંબરનો સંઘ હતો, એટલી અમારી પાસે પ્રોપર્ટી હતી. અમે એમાં આજીવન અમે મેમ્બરો હતા, ડિરેક્ટરો હતા, ચેરમેન હતા, વાઇસ ચેરમેન હતા. અમે આ લોકોને હાથમાં સુપર આલ્યું આ બાબુભાઈને એમને, એના પછી એ લોકોએ ખાડે ગાલી 20 કરોડમાં ખાલી દીધું, આખી પ્રોપર્ટી વેચી મારી. તમારું નામે પછી તમે જોડતા ખાતરના 2 ગાડી તમારા નામે કરી, 2 ગાડી તમારા નામે કરી, આવી ખોટી ખોટી કઈ ઉતાવળ કરી બધા તૂટી કાઢ્યું. માવજીભી બી ભાજપના છે, ગોવાભાઈ બી ભાજપના છે, તો માવજીભી કેમ વિરોધ કરે છે? માવજીભાઈ બાબુલાલના જોડે જોઈન થઈ ગયા છે, અને પહેલાં ઘી કલાક કર્યા હોય તો ગોવાભાઈ નથી કરવા જતા હવે, એટલે આ લોકો નથી હોવરાતું. ગોવાભાઈ ઉપર ભ્રષ્ટાચારના તો આક્ષેપો ખૂબ હા, એ તો એ રહી ચાલે છે, અમે કોઈ આવતા નથી. ડીસા બેઠક આમ તો પ્રવીણ માળી પાસે છે, પરંતુ ગોવા રબારી કોંગ્રેસ છોડી ભાજપમાં આવતા તેમને ડીસા એપીએમસીના ડિરેક્ટર બનાવવામાં આવતા ક્યાંક પ્રવીણ માળી અને તેમના સમર્થકો નાખુશ છે. કારણ કે આ સમર્થનમાં ક્યાંય પ્રવીણ માળી કે કોઈ પણ દેખાયું ન હતું, કારણ કે ડીસા એપીએમસીમાં સમર્થન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી વખતે પણ એવું સંભળાઈ રહ્યું હતું કે માવજી દેસાઈ કે ગોવા દેસાઈ બંને ભલે ભાજપમાં હોય, પણ ચૂંટણી સમયે ક્યાંય ભાજપ માટે કામ નહોતું કર્યું અને કે કામ કરતા પણ નહોતા દેખાયા. એટલે તમે પણ વિચારી શકો છો કે ગેનીબેન કેમ જીતી ગયા. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.